हेलो एवरीवन, आपणे जे पाठ सात कलाकारनी भूल स्वाध्याय पोथीमां करता हता तेमां हवे आगळना प्रश्नो जोईए। प्रश्न नंबर 6 तेमां आवशे नीचेना विधानोना खरा विधान सामे खरानी अने खोटा विधानो सामे खोटानी निशानी करो। पहेलुं छे तुलमोहनने लोको मोहन कहीने ज बोलावता, साचुं। शिल्पीना मामा तेने बजारमां मीठाई लेवा लई गया, खोटुं। त्रीजू चौकीदारनी मूर्ति जोईने कूतरा फसवा लाग्या, खोटू। बधी मूर्तिओमां मोहन आँख पटपटावतो हतो तेथी पकड़ाई गयो, खोटू। दूतने खाली हाथे आवेलो जोईने भगवान शंकर गुस्से थया, खोटू। तेना पछीनो प्रश्न नंबर 7 नीचेना वाक्यो कोण बोले छे ते लखो। पहेलुं मूर्ख मोहन एक ज छे पण ए बुद्धिशाळी कलाकार छे, एवुं कोण बोले छे? यमराज। बीजुं एनुं आयुष्य पूरुं थई गयुं छे एटले एने जीवतो राखवानो नथी, आ पण कोण बोले छे? यमराज बोले छे। त्रीजुं सी भूल छे एवुं कोण बोले? मोहन। चोथुं बस आ एक ज भूल छे ए बोले छे दूत। पांचमुं वाक्य छे थोड़ीक बुद्धि चलाव एटले ए पकड़ाई जशे, एवुं कोण बोले छे? यमराज बोले छे। हवे छे प्रश्न नंबर 8 कलाकार मोहन विशे 4 वाक्य लखो। एटले पाठमां जे तुल मोहन नामनो व्यक्ति छे तेना विशे तमारे 5 वाक्य लखवाना छे। तो पहेलुं मोहन एक शिल्पी हतो। बीजुं एनुं खरुं नाम तुलमोहन हतुं। त्रीजुं वाक्य लोको एने मोहन कहीने ज बोलावता हता। चोथुं તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો। પાંચમું તેને પોતાની કલાનું અભિમાન હતું। હવે જોઈએ પ્રશ્ન નંબર 9 નીચેના શબ્દોની સાચી જોડણી લખો। પહેલું છે શિલ્પી, તો શિલ્પીમાં દીર્ઘ ઈ છે તમારે રસ્વઈ કરવાની, લ અડધો કરવાનો અને પ દીર્ઘ ઈ કરવાનું, શિલ્પી। મૂર્તિ, મૂર્તિમાં તી દીર્ઘ ઈ છે તમારે રસ્વઈ કરવાનું છે, પછી લખવાનું છે મૂર્તિ। ત્રીજું છે મિત્ર, મમાં દીર્ઘ ઈ છે તમારે રસ્વઈ કરવાની છે મિત્ર। મૃત્યુ, મૃત્યુમાં મમાં આવી રીતે નીચે રેફ કરવાનું છે મૃત્યુ। પાંચમું બુદ્ધિ, બુદ્ધિમાં બ દીર્ઘાવાળું છે તમારે રસ્વવાળું કરવાનું છે અને બુદ્ધિ આવી રીતે લખવાનું છે। નિષ્ણાંત, નિષ્ણાંતમાં ની દીર્ઘ ઈ છે તમારે રસ્વઈ કરવાનું છે અને અહીંયા નાની જગ્યાએ હણ લખવાનું છે નિષ્ણાંત। સાતમું શાંતિ, શાંતિમાં પહેલાં તો સ બદલાવાનું રહેશે, સ મીંડાવાળા આવશે, સા ઉપર ટપ ચંદ્ર ટપકું અને તી રસ્વઈ શાંતિ આવી રીતે લખવાનું રહેશે, આ અડધો ન નહીં લખવાનો, શાંતિ। ભૂલ, ભમાં રસ્વવાળું છે તમારે દીર્ઘવાળું કરવાનું છે ભૂલ। પ્રશ્ન નંબર 10 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો। દ્વાર, દ્વારનો બીજો અર્થ થાય છે દરવાજો। વૃદ્ધ એટલે કરડો। યુક્તિ એટલે તરકીબ। ચતુર એટલે હોશિયાર। તુચ્છ એટલે હલકું। આંખ એટલે નયન અથવા નેત્ર। નિષ્ણાંત, નિષ્ણાંત એટલે નિપુણ અથવા હોશિયાર। આબેહૂબ એટલે હુબહુ। નવમું દૂત, દૂત એટલે સંદેશાવાહક। દસમું પ્રાણ, પ્રાણ એટલે જીવ અથવા ચેતના। હવે છે પ્રશ્ન નંબર 11 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। પહેલો વિરુદ્ધાર્થી શબ્દ છે મરેલું તો જીવતું, યુવાન તો ઘરડું, અશાંતિ તો શાંતિ, મૂર્ખ તો સમજદાર, ઝડપી તો ધીમે, આવવું તો જવું। તેના પછી છે પ્રશ્ન નંબર 12 નમૂના પ્રમાણેના શબ્દો ખાલી જગ્યામાં લખો। જેમ કે અહીંયા તમને એક નમૂનો એટલે કે ઉદાહરણ આપેલું છે, પગાર તો પગારદાર, આવી રીતે પાછળ શબ્દ જોઈન્ટ કરવાનો છે અને આખો શબ્દ બનાવવાનો છે પગારદાર। ચોકી તો ચોકીદાર, કામ એટલે કામદાર, ધાર એટલે ધારદાર, દુકાન એટલે દુકાનદાર। હવે છે પ્રશ્ન નંબર 13 નીચેની શબ્દ રમતમાંથી પાઠમાં આવતા 5 શબ્દો શોધો અને વાક્ય બનાવો। હવે તમને અહીંયા
अक्षरो आपेला छे तेमा पांच शब्दों छुपायेला छे। जे शब्दों छे पाठमां ज आवे छे। जेम के पहेलुं जोईए तो चोर, तरकीब, चतुर, देवदूत, बराबर अने कलाकार। हवे आ ज शब्दों ने तमारे वाक्य बनावाना छे। तो पहेलुं तमने उदाहरण आपेलुं छे बराबरनुं। तो बराबरनुं शुं बनशे? तू कहे बराबर। तमे कोई पण वाक्य बनावी शको पण आ शब्द ए वाक्यमां आववो जोईए। हवे जोईए चतुर। बीरबल खूब चतुर हतो। बीजुं तरकीब। अघरुं काम तरकीबथी करी शकाय। ત્રીજું છે દેવદૂત। તો દેવદૂતનું વાક્ય બનશે દેવદૂત દેવોની આજ્ઞાને અનુસરે છે। ચોર છેવટે ચોર પકડાઈ ગયો। કલાકાર ઈશ્વર મહાન કલાકાર છે। હવે છે પ્રશ્ન નંબર 14। નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો। તો પહેલું છે મૂર્તિઓ બનાવનાર। મૂર્તિઓ બનાવનારને શું કહેવાય? શિલ્પી। બીજું કલાનું સર્જન કરનાર એટલે કલાકાર। પ્રશ્ન નંબર 15। નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। પહેલા આપણે અ આ ઈ પ્રમાણે જોશું તો અ પ્રમાણે એક જ શબ્દ છે અદ્ભુત, એટલે સૌથી પહેલા લખશું અદ્ભુત। પછી ક ખ ગ પ્રમાણે શબ્દમાં મૂર્તિ આવશે, મૂર્તિ, પછી યુક્તિ અને છેલ્લે આવશે શિલ્પી। અદ્ભુત, મૂર્તિ, યુક્તિ અને શિલ્પી આ પ્રમાણે શબ્દકોશ ગોઠવવાનો રહેશે। તો બાળકો તમારો ગુજરાતીનો પાઠ નંબર 7 કલાકારની ભૂલ સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્ન જવાબ પૂરા થાય છે।